મારા ઘરમાં પોલિટિક્સ ચાલી જ રહી છે પહેલાથી વર્ષોથી. મારા ઘરમાં પણ એક પોલિટિકલ એન્વાયરમેન્ટ જ છે. મારી મમ્મી 70 વર્ષથી કોંગ્રેસની જેમ રૂલ કરી રહી છે, મારી વાઈફ એકદમથી બીજેપીની જેમ આખું તંત્ર હલાવી નાખ્યું, અને હું બિચારો કેજરીવાલ વચ્ચે ખાસા ગ્રહ. એક મોકો પ્લીઝ બોલવા દો મને. પ્લીઝ વેલકમ મનન દેસાઈ માટે તાળીઓ. Guys, I come from two Gujarats. એક વિધિન ગુજરાત, એટલે ગુજરાત જે આપણે હમણાં છીએ ત્યાં, અને એક રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, કારણ કે ગુજરાતની સીમાએ દરિયો, બાકી ગુજરાતી તો બધે ફર્યો. હું 2019 ડબલિનમાં હતો. ઇટ્સ ધ મોસ્ટ વ્હાઇટેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ. હું ચાલી રહ્યો હતો આરામથી રોડ પર, મેં કીધું વાહ, કોઈ જ આપણા ટાઈપનું નથી દેખાતું. પાછળથી બે જણા, મનનભાઈ શનિવારે ગરબા રાખ્યા છે ચર્ચમાં, આવશો? મેં કીધું યાર, 2018 સાલમાં હું પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ કરી રહ્યો છું. અમે એરપોર્ટ પર છે, હું નેચી રહ્યું, એકદમથી બે જણા આવ્યા ફોટો ખેંચાવા. એક તો જ્યારે પણ કોઈ ફોટો ખેંચાવે ને તો અડધો જ વાક્ય કહે લોકો, આખો વાક્ય કહે ને, મનન મારી સાથે લો ને, મારી સાથે સોલો. અલ પછી તમારે કોન્વર્સેશન સ્ટ્રાઇક કરવું પડે કે તમે શું કરો છો, કેમ છો, ક્યાં જઈ રહ્યા છો, કે હું ને મારી વાઈફ જઈ રહ્યા છે હનીમૂન પર મમ્મી પપ્પા સાથે. મેં હનીમૂન સાંભળ્યું છે, મેં બેબી મૂન સાંભળ્યું છે, ફેમિલી મૂન શું છે? કે નાના મમ્મી પપ્પા એમના રૂમમાં અમે અમારે. મેં કીધું હા તો બરાબર, ઇન્ટરચેન્જ થાય તો ઇસ્યુ છે. એનીવેઝ, મને હજુ પણ યાદ છે 2018 પહેલી વખત હું ગયો હતો લોસ એન્જલિસ, અને લોસ એન્જલિસમાં અમે પહેલો શો હતો ઇન્ટરનેશનલ યુએસએમાં. તો ત્યાં મેં ઓર્ગેનાઇઝરે પૂછ્યું કે શો ક્યાં છે, તેમણે કીધું મંદિરમાં છે, એના ઓડિટોરિયમમાં. એટલે મેં ચિરાયુને કીધું, ચિરાયુ આજે થોડું કંટ્રોલ રાખવું પડશે, કારણ કે મંદિરની મર્યાદા આપણે જાળવવી પડે. હસવાની વાત નથી ભાઈ, આ સાચી વાત છે. અમે આ ફોલો કોમેડિયન બધા નાલાયક નહીં હોતા, બરાબર છે? અમુક ગેલ ફાડિયાઓ દરેક ફિલ્ડમાં હોય. તો મેં ચિરાયુને કીધું, ચિરાયુ જો આજે મંદિરમાં છે એટલે વી હેવ ટુ બી કેરફુલ વિથ ધ જોક્સ, નોર્મલ જોક્સ રહીશું એન્ડ વિલ કીપ ઇટ ક્લીન. પછી અમે ત્યાં પહોંચ્યા, અમે જોયું કે આ તો લાગતું નથી મંદિર જેવું. ઓર્ગેનાઇઝરને પૂછ્યું તો કીધું આ ચર્ચ હતું, આપણે લઈ લીધું, મંદિર અહીં બનેગા, ગુજરાતીઓ સો સ્માર્ટ, લઈ લેવાનું. બટ ઇટ્સ ગુડ દેટ આફ્ટર અ લોંગ બ્રેક, આ પેન્ડેમિકના કારણે લાઈવ શોઝ હવે શરૂ થયા છે, આપણે લાઈવ શોઝ જોઈ શકીએ છીએ. ક્યારના આપણે ઓટીટી જોઈને કંટાળ્યા છે, એ બધું મર્ડર મિસ્ત્રી, કોઈએ ચપ્પુ મારી દીધું, કોઈ સિરિયલ કિલર. પણ આ બધા ખાતાની શરૂઆત કરી હતી સૂર્યવંશીએ. વેન ધ મૂવી રિલીઝ, ઇટ વોઝ સપોઝિટલી ધ ફર્સ્ટ બિગ ફીચર ફિલ્મ વિચ રિલીઝ ઇન ધ થિયેટર્સ ડ્યુરિંગ ધ પેન્ડેમિક. અને હું એ જોવા ગયેલો. શું પિક્ચર હતી યાર, તો ઢોલ નગાડા જ વાગે કરે સતત. પોલીસ કઈ છે, પોલીસ દેખાતો નથી પોલીસ. અને એમાં છે ને, આપણે ઓટીટી જોઈને એટલા ટેવાઈ ગયા છે કે હું સૂર્યવંશી જોતો હતો ને ત્યારે મેં મલ્ટીપ્લેક્સના સ્ટાફને બોલ્યો કે જરા રિમોટ કંટ્રોલ આપને અને સ્કીપ કરને જરા. એક તો કટરીના આવે ત્યારે ટીપ ચીપ બરસા પાણી, અલકા યાજ્ઞિકે પણ ગીવ અપ કરી દીધું, ચૂલું જ વાપરી લો, આના માટે હું નહીં ગાઉં. કારણ કે કટરીના કેફનું લિપસિંગ બી તમને એક્સેન્ટેડ દેખાય. હમણાં ટ્રેલર આવ્યું છે એના અંદર એ એક એક્ટરને એવું કહે છે કે આપકી હિન્દી વીક હૈ ક્યા, કોઈ નહીં, કટરીના એવું કહે છે. ઇટ્સ લાઈક સલમાન ખાન સેઇંગ આપકી ડ્રાઇવિંગ વીક હૈ ક્યા, કોઈ નહીં. પણ રોહિત શેટ્ટી પર એક એક્યુઝેશન આવેલું સૂર્યવંશી વિશે કે યુ ઓનલી ડિપિક્ટ વન કાઇન્ડ ઓફ રિલિજન એઝ ટેરરિસ્ટ. તો રોહિત શેટ્ટીએ સામે જસ્ટિફાય કર્યું કે મારી બીજી બધી પિક્ચરોમાં વિલન આપણા ધર્મના છે. રોહિત શેટ્ટીના વિલન્સ કહેવાય છે જયકાન સિકરે, એનો વિલન છે. પછી સોનુ સૂદ જે ફેમસ થયા પછી બસ કંડક્ટર બન્યો. જ્યારે પણ આ બધી પિક્ચરો જોઈએ ત્યારે ટેરરિસ્ટ શું કરતા હોય છે, એ લોકો જ્યારે પણ પિક્ચરની અંદર ટેરર અટેક કરવાના હોય છે એના પહેલાં પ્રાર્થના કરે, પ્રે કરે કે પ્લીઝ આ વખતે એટીએસને રોકી દેજો ટ્રાફિકમાં, આ વખતે બોમ્બ સ્કોડને ઝાડા કરાવી દેજો, પણ બોમ્બ ફોડી દેજો આ વખતે પ્લીઝ ભગવાન. ઉપરવાળા બી વિચારતા છે આના માટે રાખ્યો તને ટોપા, હે તને 72 શું એક નહીં આલું ટોપા. મેં શું કીધું, મેં કશું કીધું, કશું શું કીધું મેં, હે આવી રીતે જોક થાય
બીજા બધા કોમેડિયન નપાવટો જોક કરતા ના આવે આપણી માં ફાડે છે. આખા કોમેડિયન પ્રજાતિ ની માં ફાડે છે આ લોકો. એક તો બધા અમને આઈને કહે કે આ બધા કોમેડિયન લેફ્ટ વિંગર છે, લિબ્રાન્ડુસ છે. હવે તમને તમારો રાઈટ વિંગ કોમેડિયન દેખાતો નહીં રાહુલ ગાંધી? હે બોલે એટલે જો તારા તાત્કાલિક નોનસેન્સ. અમે અમે કશું કોમેડિયન કશું બી કરશે ને અમે લોકો સોફ્ટ ટાર્ગેટ ઓલવેઝ. કશું બી કરીને લોકોનો ઓફેન્સ થશે જ. તું તું એક જોક બોલતો, ચાલ જોક બોલ, કોઈ પણ જોક, નોર્મલ એક લાઈન જોક. This is offensive to Sonia Gandhi. Offensive. બધી જ વસ્તુ offensive. હાથી કીડીની પણ જોક્સ કહી છે પીટા વળાઈ જાય છે. ના 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 ના, તમે હાથીઓની લાગણી દુભાવી છે. બિચારું ગઈકાલથી હાથી હગ્યું નથી, સોરી કહો. મગરની માં ફાડે છે આ લોકો. જોક કરવા દો ને યાર, માણસ જોક કરવા માંગે છે, બીજું કશું જ નથી જોતું અમને યાર. એક કાકા આવી ગયા મારી પાસે કે મનન તમે આવા બધા કોમેડિયનના શો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરો, તમને શરમ નથી આવતી? તમને ખબર છે કે એમના ધર્મના 1700 બાળક દરરોજ પેદા થાય છે, આપણા ધર્મના 3500 બાળક દરરોજ પેદા થાય છે, અને પેલા ધર્મના 5500 બાળક દરરોજ પેદા થાય છે. આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? મેં કીધું કાકા અને જોક્સથી શું લેવા દેવા હે, અને તમે મને વોટ્સએપ ફોરવર્ડ કેમ ચોંટાડી રહ્યા છો? તમે જરા રિસર્ચ કરો, આર્ગ્યુમેન્ટ કરવાની ત્યારે મજા આવે ને, તમારો પોતાનો ઓપિનિયન ફોર્મ કરો. પણ ના કાકા, મને એકદમ ના, તમારે ના કરવું છે આવું બધું. આ શું કરી રહ્યા છો તમે મનન ભાઈ? મેં કીધું એક સેકન્ડ કાકા, તમે ગયા અઠવાડિયે કામાસૂત્ર અમદાવાદમાં બાળેલી, એ પણ આપણું જ કલ્ચર છે, આપણું ટ્રેડિશન છે, આપણામાંથી જ આવું છે, બરાબર છે? મેં કીધું કાકા તમે મેન્યુઅલ જ બાળી નાખી યાર, આપણે 5500 કેવી રીતે ગઈશું? તે કામાસૂત્ર ટ્રાય કરેલી છે? મારા ભાઈબંધે ટ્રાય કરેલી છે, હજુ એ ગૂંચવાયેલો છે. એના પરિવાર વાળા પથ્થર મારે છે. છોડ. Thank you so very much for watching that video. Please like, share and subscribe to the Comedy Factory. And I am really excited કે હું ટોર કરવા જઈ રહ્યો છું. મારું સ્ટેન્ડ અપ કોમેડી સ્પેશિયલ એ પણ ગુજરાતીમાં જતી રહેજે. જી હા, જતી રહેજે. એના માટે તમે આવતી રહેજે. અશુદ્ધ ગુજરાતીના 5 વર્ષ પછી હું મારું સ્ટેન્ડ અપ કોમેડી સ્પેશિયલ ટોર કરી રહ્યો છું. નોટ જસ્ટ ઇન ગુજરાત બટ ઇન્ડિયાના ખૂણે ખૂણામાં હું પરફોર્મ કરી રહ્યો છું. એટલે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જણાવી દેજો. હેપી દિવાળી ટુ યુ એન્ડ ટુ યોર ફેમિલી ઇન એડવાન્સ. મળીએ છીએ આપણે જલ્દી ઓન ગ્રાઉન્ડ વિથ જતી રહેજે.